હનુમાનજીના હાથનો મેથીપાક અને પૂંહડાનો પ્રહાર ખાઈને ભુંડાઈની ભાગેલી કૃત્યાઓ સીધી કાળીદત્ત પાસે ગઈ. પોતાને માથે વીતેલી વાત કહી સંભળાવીને ક્રોધથી ત્યાં એ ધુઆપુઆ થઈ ગઈ. કૃત્યાઓની થયેલી ભૂંડી હાલત જાણીને કાળીદત્ત ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. હોઠ કરતા એણે કોટરા નામની આગેવાન રાક્ષસીને બોલાવીને કહ્યું, તું ભેળી ગઈ હોત તો કામ તુરત પતાવીને આવત. તું ન ગઈ એટલે આ કામ પૂરું ન થયું. આ સાંભળીને કોટલા ફૂલાણી, હવે જોઈ લ્યો આ બંદીનો ઝપાટો. સપાટામાં કામ આટોપીને આવું છું કે નહીં, આમ કતી એ તો ઉપરી છપૈયા તરફ. લાંબા લાંબા વાળ છે, માથે બે શિંગડા છે, ડોકમાં મુંડની માળા છે ને હાથમાં ત્રિશુલ લીધું છે. લપાતીને હુપાતી આવી ધર્મદેવની શેરીમાંને અંધારામાં એક બાજુ ઊભી રહીને મંડી લાગ જોવા આજે ઘનશ્યામજીની હઠીનો શુભ દિવસ હતો. સુંદરી મામીને વસંતા માસી એની તૈયારીમાં હતા. ઘનશ્યામ પોઢ્યા હતા એટલે હફદઈને રાંડ આવી પ્રભુ પાસેને જ્યાં લેવા ગઈ ત્યાં તો વીજળીના કરંટ જેવો આંચકો લાગ્યો ને ડફ દઈને બે ડગલા પાછી હટી ગઈ. જીભડો બહાર નીકળી ગયો, ત્રિશુલ પડી ગયું હેઠું અને બળું છું એવી કાળી ચીસો નાખીને મંડી પગ પછાડવાને હાથ ઉછાળવા, પછી ભફ દઈને પડી હેઠી. બેઠા થવાયું નહીં એટલે પગ પછાડીને આમ તેમ આળોટવા લાગી. સહન ન થાય એવી આખા શરીરે કાળી બળતરા ઉપડી ગઈ. ઘડીક થયું ત્યાં તો ત્યાં ને ત્યાં રામ રમી ગયા. આવો ભારે દેકારો થવાથી આડોશ પાડોશમાંથી ઘણા લોકો ત્યાં દોડી આવ્યા. ભકિત માતાએ એકદમ ઘનશ્યામને પારણામાંથી લઈને ઘરમાં પોઢાડી દીધા. સુંદરી મામીને વસંતા માસી તો રાક્ષસીનો બિહામણો દેખાવ જોઈને કંપી ઉઠ્યા. ધર્મદેવ નારાયણ કવચનો પાઠ કરવા લાગ્યા. પછી બધા મળીને કોટરાને ઉપાડી રાતોરાત અને એને જંગલમાં નાખી આવ્યા. કોઈને સમજાયું નહીં કે આ રાક્ષસી કોણ હતી અને કયાથી અહીં આવી ચડી. એટલું તો જરૂર સૌને લાગ્યું કે ઘનશ્યામને તે મારવા આવેલી.